નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. વિડીયો શરૂ કરતા પહેલાં તમામ મિત્રો, ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, એ જોઈન કરી લેજો. આવી તમામ ઇન્ફોર્મેશન છે એ હું ત્યાં સૌથી પહેલાં આપી દેતો હોઉં છું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એના માટે એચએનજીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in એના પર હું આવી ગયો છું અને અહીંયા રિઝલ્ટના સેક્શનની અંદર આવી ગયો છું. આ વેબસાઇટની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2023 ગાળાની અંદર લેવામાં આવી હતી એની અંદર એમએડ સેમેસ્ટર 1, BBA સેમેસ્ટર 1, MSW સેમેસ્ટર 1, BCA સેમેસ્ટર 1, PGD MLT સેમેસ્ટર 1, MSC સેમેસ્ટર 1, BRS સેમેસ્ટર 1, BSC સેમેસ્ટર 1, BEd સેમેસ્ટર 1, LLM સેમેસ્ટર 1 અને BSW સેમેસ્ટર 1 ના પરિણામો છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ વખતે કેવું છે કે સેમેસ્ટર 1 ના પરિણામો જો તમારે જોવા હોય તો એના માટે તમારે ERPની અંદર લોગિન કરવાનું છે અને એના પછી તમને તમારી માર્કશીટ છે એ જોઈ શકો છો. તો ERPની અંદર લોગિન કરીને તમારી માર્કશીટ કઈ રીતે જોવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય છે. તો એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં મેં સમજાવેલું છે કે તમે ERPની અંદર લોગિન કરી અને તમારી માર્કશીટ છે એ કઈ રીતે જોઈ શકો છો. જે પરિણામો સેમેસ્ટર 1 તમામ જાહેર કરી દેવામાં આવે છે, મોસ્ટ ઓફ પરિણામો સેમેસ્ટર 1 છે એ હવે જાહેર થઈ ગયા છે. જોઈ શકો છો MED સેમેસ્ટર 1, BBA સેમેસ્ટર 1, MSW સેમેસ્ટર 1, BCA સેમેસ્ટર 1, PGD MLT સેમેસ્ટર 1, MSC સેમેસ્ટર 1, BRS સેમેસ્ટર 1, BSC સેમેસ્ટર 1, BEd સેમેસ્ટર 1, LLM સેમેસ્ટર 1 અને BSW સેમેસ્ટર 1. ખાલી BA સેમેસ્ટર 1 પરિણામ બાદ કરી દઈએ તો સેમેસ્ટર 1 તમામે તમામ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવ્યા છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.